हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे आनी एक्सरसाइज चैप्टर नंबर 10 हेलो अल्केन हेलो एरिन नी कंटिन्यू हती, तो हवे अत्यारे पूरी करीशुं ने, थोड़ी ज बाकी छे। आ लेक्चर में आरामथी पूरी थई जशे, जोई ले। परिवर्तन चालू हता, 10 लीधा हता, आगळनुं जोईए। इथाइल क्लोराइड माथी प्रोपेनोइक एसिड, इथाइल क्लोराइड माथी प्रोपेनोइक एसिड। हेलो इथाइल क्लोराइड, हवे प्रोपेनोइक एसिड, बराबर। अपने खबर छे कि जो आवू होय ने, आनु जल विभाजन करवामां आवे ने एसिडिक माध्यम में COOH बनी जाए, तो आनी आल्कोहोलिक केसियन चले, आल्कोहोलिक केसियन। पछी 12 नंबर नो ब्यूट वन इन माथी एन ब्यूटाइल आयोडाइड, ब्यूट वन इन, ब्यूट वन इन एन ब्यूटाइल आयोडाइड, एन ब्यूटाइल आयोडाइड। आयोडीन छे એટલે ડાયરેક્ટ નો જોડાઈ શકે, તો એ અહીંયા જોડાય HI સાથે પ્રક્રિયા કરો તો, પણ HBr અને પેરોક્સાઇડ એટલે BR છે ને અહીંયા જોડાય, CH3CH2CH2CH2BR। હવે તમે BR ને કાઢીને આઈ લાવી શકો, એક્સચેન્જ હતા ને હેલોજનના એક્સચેન્જ, યાદ છે ફ્રિંકલ સ્ટેઇન પ્રક્રિયા, NaI શુષ્ક ઇથર કે એસિટોન માઇનસ NaBr એટલે ડાયરેક્ટ મળી જાય। પછી 13મી, 2-chloropropane-માંથી 1-propanol, 2-chloropropane એમાંથી 1-propanol, टू क्लोरोप्रोपेन माथी 1-propanol, OH लावो छे पण छेड़े जोय छे, अहीं नथी जोतो, तो पहला अल्किन बनाई नखाई, आनी बीटा विलोपन करिए, आल्कोहोलिक KOH, बीटा विलोपन थई जाय तो CH3CH2 आम बनी जाय। हवे પાણી સાથે તો નહીં થાય અલ્કિની, પણ HBr સાથે કરીએ તો BR છેડે જોડવો છે ને પેરોક્સાઇડ, એટલે CH3CH CH2 PR, બરાબર, આમ થઈ જાય। હવે એને KOH લઈ જાય, એક્વિયસ, જલ્ય, જલ્ય KOHમાં બની જાય સીધો, બીઆરનું રૂપાંતરણ હોય જ છે। ચૌદમી, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આમાંથી આયોડોફોર્મ બનાવું છે ને, તો I2NaOH અને ગરમી આપો, તો આમાંથી એક તો જાણી CH3COONA, બીજું એક બની જશે NaI,
પછી બીજું બનશે પાણી અને આયોડોફોર્મ CHI3 ચાર દુ આઠ છે ને ત્રણ ને પાંચ છ આઠ અને એક નવથી જાય જોઈ લઈ છ એને હોય જ અઠાઈ થઈ ગયા બરાબર છે છ એને થઈ ગયા પછી પાણી છ એ ચૈના ને બેન બે ચાર અહીને પાંચ દૂન દસ પાણી ચૌદ થઈ ગયા તો આ રીતે આયોડોફોર્મ બની જાય આપણે આયોડોફોર્મ જ બનાવવાનું હતું પૂરી વાત સ્ક્રીનશોટ લઈને લખી લેવાનું કદાચ પાછળ રહી જતા હોય ને આગળ વાત કરીશું પંદરમું ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનો આ ક્લોરોબેન્ઝીન પેરાનાઇટ્રોફિનોલ પેલા નાઇટ્રો દાખલ કરી દેવાય સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 એટલે આમાં શું થઈ જાય પેરાનાઇટ્રો મુખ્ય નિપજ લખાય આપણે જે જરૂરી છે હવે કંઈ નહીં જલ્ય કેવો એચ પહેલાં સ્ટેપમાં અને ગરમી અથવા એને હોય છે અને તટસ્થીકરણ કરો એટલે CL નીકળીને હોય જ આવી જાય ફિનોલની બનાવટમાં હતું એ જ સોળમું ટુ બ્રોમો પ્રોપેનમાંથી 1 બ્રોમો પ્રોપેન જો આ 2 બ્રોમો પ્રોપેન આપણે જોઈ છે શું 1 બ્રોમો પ્રોપેન તો સિમ્પલ અને પહેલાં તો છે ને આલ્કોહોલિક કેવો એચ લઈ લો એટલે બીટા વિલોપન થઈ જાય અને CH3CH ડબલ બોન્ડ CH2 બની જાય પ્રોપિન હવે આની પ્રક્રિયા HBr સાથે કરો પણ પેરોક્સાઇડની હાજરીમાં એટલે છેડા ઉપર જ બ્રોમિન આવે નહીંતર વચ્ચે આવી જાય પાછું પછી 17મું ક્લોરોઇથેનમાંથી બ્યુટેન તો ખબર નહીં કેમ પૂછ્યું આના બે અણુ બે સોડિયમ શુષ્ક એસિટોન અથવા ઇથર સ્વાટ્સ પેલી વુડ્સ પ્રક્રિયા -2NaCl બ્યુટેન બન્યો રેડી પછી નેક્સ્ટ 18મી બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ આ બેન્ઝીન ડાયફિનાઇલ એના માટે પહેલું કામ ક્લોરિનેશન કરો તો શું મળી જવાનું ક્લોરોબેન્ઝીન એકવાર ક્લોરોબેન્ઝીન હાથમાં આવ્યું એટલે આનું શું કરી નાખાય વુડ્સ પ્રક્રિયા 2NA આના બે અણુ જ લઈ લે પહેલેથી શુષ્ક ઇથર અથવા એસિટોન -2NaCl અને સીધો જ બાયફિનાઇલ મળી જાય રેડી આગળ વધીએ
19માં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એમાંથી આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ આવું જોઈએ છે. આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ આવું જોઈએ છે. તો આના માટે બહુ સિમ્પલ, પહેલાં બીટા વિલોપન કરી નાખો. બીટા વિલોપન પ્રક્રિયા કરવી હોય તો આલ્કોહોલિક કેવો એચ એટલે CH3 ડબલ બોન્ડ CH2 થયો. હવે અહીંયા બ્રોમિન લાવવો છે વધુ હાઇડ્રોજનવાળા કાર્બન ઉપર, તો પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ બ્રોમિન જોડાવવો જોઈએ. પ્રતિ માર્કોનિકોફના નિયમ મુજબ જોડવો હોય તો HBr અને પેરોક્સાઇડની હાજરી હશે ને, એટલે Br છેડાના કાર્બન ઉપર જોડાશે, નહીતર તો વચ્ચે જોડાઈ જશે. રેડી? ત્યાર પછી 20 એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇટ, એનિલિન આમાંથી શું જોઈ છે? ફિનાઇલ આઇસોસાયનાઇટ NC. ઓલી કાર્બન એલિમેન્ટ કસોટી CHCl3 ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક કેવો એચ. ગરમ કરો. કાર્બાઇલેમાઇન કસોટી છે જે આપણે ભણી ગયા છીએ એમાઇનવાળા ચેપ્ટરમાં. રેડી? આ સાથે 10.19ના તમામ પરિવર્તનો પૂરા. બરાબર? 10.19ના તમામ પરિવર્તનો પૂરા. હવે 10.20 આલ્કાઇલ ક્લોરાઇડ જલીય કેવો એચ સાથે આલ્કોહોલ બનાવે, પણ આલ્કોહોલિક કેવો એચ સાથે આલ્કીન આપે, આવું શું કામ? એની વાત કરીએ. આ જલીય કન્ડિશન આલ્કોહોલિક કન્ડિશન. બરાબર? જલીયમાં શું થવાનું? KOH પ્લસ પાણી, આમાંથી OH માઇનસ આયન ઉત્પન્ન થશે એકવિયસ, અને K પ્લસ એકવિયસ. હવે આલ્કાઇલ હેલાઇડ હોય RCl વત્તા OH માઇનસની પ્રક્રિયા થાય. અહીંયા શું થાય? C2H5OH વત્તા KOH C2H5O માઇનસ અને H3O પ્લસ H આનું OH સાથે પાણી બનાવે ને તો એ K પ્લસ તો રહેવાનું ને. આવો આલ્કોક્સાઇડ આયન બને, જો એટલે RX હોય આલ્કાઇલ હેલાઇટ, તો એની સાથે જોડાવા માટેનો આયન કયો છે? C2H5O માઇનસ. હવે આપણે ટેક્સ્ટબુકનું ચેપ્ટર વખતે ભણ્યા કે જ્યારે આ મોટા કદનો જેમ આયન હશે ને એમ હંમેશા પ્રક્રિયા કેવી કરશે? મોટા કદનો આયન હશે તો RX સાથે કઈ રીતે પ્રક્રિયા આપશે? હેલોજનને લઈને દૂર થશે તો આની પ્રક્રિયા આવી થઈ જશે. મોટા કદનો પ્રક્રિયક છે ને ત્યારે વિલોપન પ્રક્રિયા. કારણ શું છે? મોટા કદનો અને પ્રબળ કેન્દ્રાનુરાગી, આ કારણ છે. અહીંયા વિસ્થાપન પ્રક્રિયા, હવે એના કારણની વાત કરી. કારણ, નાના કદનો પ્રમાણમાં ઓછો પ્રબળ, કોના કરતાં ઓછો? આલ્કોક્સાઇડ કરતાં
ઓછો પ્રબળ કેન્દ્રાનુરાગી, તો આ મોટા કદનો કેન્દ્રાનુરાગી છે, પ્રબળ છે માટે એ વિલોપન આપે છે, નાના કદનો છે ઓછો પ્રબળ છે માટે વિસ્થાપન આપે. આપણે તફાવતમાં લીધું હોય, જેમ પ્રબળ અથવા મોટા કદનો કેન્દ્રાનુરાગી હશે ને એમ વિલોપન થશે, નાના કદનો હશે તો વિસ્થાપન. વિલોપન વિરુદ્ધ વિસ્થાપનનો એક પેરેગ્રાફ આવ્યો હતો ભેણા, એમાં ત્યારે કીધું હતું, એ પેરેગ્રાફની નીચે જ આવી પ્રક્રિયા છે. એવું હોય તો જરા રિફર કરી લો પાછા ચેપ્ટરમાં જઈને, આ બાબત ત્યાં જ ક્લિયરન્સ આપેલું છે. ચાલો ત્યાર પછી 10.21, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇટ. કયો આલ્કાઇલ હેલાઇટ છે? C4H9Br. એ આલ્કોહોલીય કેવો હોય? જ્યારે પ્રક્રિયા કરીને સંયોજન બી બનાવે. સંયોજન બી HBr હારે પ્રક્રિયા કરીને સી આપે, જે એનો સમઘટક છે. એટલે સી પોતે કયો કેવો હોવો જોઈએ? મૂળભૂત પ્રક્રિયક. એનો સમઘટક એ પોતે ન હોવો જોઈએ. જ્યારે એની સોડિયમ ધાતુ હારે પ્રક્રિયા કરીને સંયોજન ડી બનાવો, જે C8H18 હોય, એન બ્યુટાઇલ બ્રોમાઇડની પાછી સોડિયમની પ્રક્રિયાથી બનતો હોય, એનાથી અલગ હોય. તો એનું બંધારણીય સૂત્ર અને પ્રક્રિયા માટેના સમીકરણો આપો. C4H9Br છે ને, ચાર સમઘટક બને. જો CH3 CH2 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 Br. બીજો સમઘટક આઈસો વાળો બનાવીએ. ત્રીજો સમઘટક દ્વિતીયક વાળો બનાવીએ. અને ચોથો સમઘટક તૃતીયક વાળો બનાવીએ. બરાબર. હવે આની તમે જો પ્રક્રિયા કઈની વાત કરો છો સીધી, જ્યારે એની સોડિયમ ધાતુ વારે પ્રક્રિયા કરી સંયોજન ડી આપે. હવે આની તમે સોડિયમ ધાતુ વારે પ્રક્રિયા કરો, વુડ્સ પ્રક્રિયા, તો શું મળે? એન બ્યુટાઇલ બ્રોમાઇડ જેવું જ મળે ને, કારણ કે આ પોતે જ એન બ્યુટાઇલ બ્રોમાઇડ છે. પણ એના જેવું મળવું જ હોય નહીં, એમ ના પાડી, એનાથી ભિન્ન હોય, મતલબ કે હોઈ શકે નહીં. જો વિગતવાર કારણ જોતું હોય તો હું એ જ કહું છું કે આ પોતે જ એન બ્યુટાઇલ બ્રોમાઇડ છે, તો એન બ્યુટાઇલ બ્રોમાઇડથી ભિન્ન કેવી રીતે હોઈ શકે? એ પોતે ને પોતે હોય તો, એટલે શક્ય નથી. હાલો, એ તો નીકળી જ ગયો, એટલે એની વાત ત્યાં પૂરી. પછી બીજું, હવે આ સ્ટ્રક્ચરમાં વિચારીએ, પહેલીથી પ્રક્રિયા લઈએ. આલ્કોહોલિક કેવો એચ સાથે સંયોજન બી આપે, એટલે અને આલ્કોહોલિક કેવો એચ હારે પ્રક્રિયા કરાવો. આલ્કોહોલિક કેવો એચ? તો CH3 CH ડબલ બન CH2 CH3, આવું બને. બધાની આલ્કોહોલિક કેવો એચ સાથે? આલ્કોહોલિક કેવો એચ? જે મુખ્ય નિપજ બનતી હોય એ લખવાની, બે શક્ય હોય તો. આ મુખ્ય નિપજ છે, અહીંયા ડબલ બંધ બને એ મુખ્ય નિપજ નથી. અહીંયા આલ્કોહોલિક કેવો એચ? તો CH3 CCH3 ડબલ બોન્ડ CH2, આવું બને. આ ત્રણે ત્રણમાં આલ્કોહોલિક કેવો એચ સાથે પ્રક્રિયા લખી દીધી. બરાબર છે, ત્રણેયમાં. હવે શું કરવાનું છે? સંયોજન બી આપે. હાલો, એટલે આપણી પાસે એ તરીકે આ હોઈ શકે, આ હોઈ શકે, અથવા આ હોઈ શકે. આ સંયોજન બી, આ બી, બીની HBr સાથે પ્રક્રિયા કર્યા પછી સી આપે. એટલે આપણે આની પ્રક્રિયા કોની સાથે કરવાની? HBr
पेरोक्साइड नहीं कीधो ओछा हाइड्रोजन साथ बी आर जोड़ा है सी बी आर सी एच टू सी एच थ्री थी जाए अने सी एच थ्री पछी आनी एच बी आर आ आपणो सी थी गयो सी एच थ्री सी सी एच थ्री बी आर सी एच थ्री ओछा हाइड्रोजनवाड़ा कार्बन साथ बी आर जोड़ा है एच बी आर सी एच थ्री सी एच टू सी एच थ्री बी आर आसी आसी बराबर ये सी शू होव जो एनो समघटक होव जो एम कीधु ए खुद न होव जो अँ तो ए खुद थी गये जो अही सी ए एनो समघटक नथी परंतु तेज छे तेथी च योग्य नथी बराबर एटले आ होई सके नहीं आना ऊपर चौकड़ी लाग गई आना ऊपर पहला ज होई सके नहीं कर नाख्यू एटले बे तो निकली गया अहींया समघटक छे आनो जोवो जोईए आ नारे ना ई ज छे आखे आखो समघटक नथी तो अहीं पण आज आवे अहीं सी ए ए नो समघटक नथी परंतु तेज छे तेथी आ पण चाले नहीं एने जवा दियो हाँ अहीं समघटक छे आलो पछी एनी सोडियम धातु साथे प्रक्रिया करवानी छे लो હવે આની પ્રક્રિયા કોની હારે કરીએ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર શુષ્ક ઇથર તો શું બની જાય આવું સંયોજન મળે આ ડી સી કેટલા થયા આઠ અને સી એટ એચ એટીન મળી ગયું એન બ્યુટાઇલ બ્રોમાઇડ આની પ્રક્રિયા સોડિયમ સાથે કરો શુષ્ક ઇથર તો શું મળે આપણને સી એચ થ્રી ટુ 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 ચાર કાર્બન પછી આ પાંચ છ સાત અને આઠ ઓક્ટેન મળે અને આપણને શું કીધું આ બે અલગ હોવા જોઈએ છે અલગ અને એની પ્રક્રિયાઓ આપો તો બધી આપણે આપી દીધી અરે પ્રક્રિયા જ આપતા ગયા હતા તો આ આપણો જવાબ છે અને આ પ્રક્રિયાઓ બધી થઈ ગઈ એટલે એને કીધું તો એનું બંધારણીય સૂત્ર લખો એટલે એ કયું હોઈ શકે આ એ અને એની પ્રક્રિયા આપો તો પ્રક્રિયા થઈ ગઈ આ બે સરખા ન હોવા જોઈએ એવું કીધું તું નથી બરાબર ચાર ભાગ પાડીને કરતા ગયા છે નીકળતા ગયા અને કાઢતા ગયા ચલો આ સાથે 10.21ની વાત પૂરી બધી પ્રક્રિયાના સમીકરણો આવી ગયા 10.22 શું થાય છે જ્યારે એમ કરીને થોડીક પ્રક્રિયાઓ આપી છે કે આ પ્રક્રિયા કરવા જાઓ તો શું થાય છે શું બને છે એ કહેવાનું છે બનાવી જોઈએ શું થાય છે જોઈએ શું થાય છે શું થાય છે જ્યારે પહેલું ચલો એન બ્યુટાઇલ ક્લોરાઇડ આ
એન બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેવોએચ, આલ્કોહોલિક કેવોએચ. જો જલીય નથી લીધો, આલ્કોહોલિક લીધો છે, બીટા વિલોપન થઈ જાય, માઇનસ KCl માઇનસ H2O, તો આપણને શું મળે? બ્યુટ વન ઇન મળે. તો આમાં આપણને શું મળશે? વન બ્યુટીન. રેડી? પછી બીજું, બ્રોમોબેન્ઝીનની શુષ્ક ઇથરની હાજરીમાં, બ્રોમોબેન્ઝીન, આ બ્રોમોબેન્ઝીન અને કોની હારે પ્રક્રિયા? MG, શુષ્ક ઇથર. તો શું મળી જાય? ગ્રિગનાર્ડ પ્રક્રિયક, MgBr, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. પછી ત્રીજું, ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન, આ ક્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન આનું જળ વિભાજન તો NaOH અથવા KOH થાય, આપણે ત્યાં પેલી ડાઉ પદ્ધતિ, NaOH, તાપમાન દબાણ જે જરૂર હોય, અને H+થી તટસ્થીકરણ એટલે જળ વિભાજન થઈ જાય, OH આવી જાય, ફિનોલ બને. પછી ઇથાઇલ ક્લોરાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા કોની કહું છું? ઇથાઇલ ક્લોરાઇડ જલીય KOH, જલીય સાથે પ્રક્રિયા થાય તો વિસ્થાપન થઈ જાય, OH આવી જાય. ત્યાર પછી મિથાઇલ બ્રોમાઇડની શુષ્ક ઇથર, બાકી હોય તો સ્ટોપ કરીને લખી લેવાનું. મિથાઇલ બ્રોમાઇડની શુષ્ક ઇથરની હાજરીમાં આ મિથાઇલ બ્રોમાઇડ સોડિયમ સાથે પ્રક્રિયા શુષ્ક ઇથર, વુડ્સ પ્રક્રિયા. NaBr નીકળી જાય અને આમાંથી ઇથેન બની જાય, Br જોડાઈ જાય. પછી મિથાઇલ ક્લોરાઇડની KCN સાથે પ્રક્રિયા CH3Cl, KCN, KCl નીકળી જાય, ઇથેન નાઇટ્રાઇલ અથવા મિથાઇલ સાયનાઇડ બની જાય. બરાબર? આ સાથે આપણું ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂરું, સ્વાધ્યાય પણ પૂરું થાય છે અને ચેપ્ટર તો પહેલાં જ પૂરું કર્યું. સારું, આ સાથે પૂરું કરીશું. જય હિન્દ.